अमदावादमां गैरकायदे फॉरेक्स ट्रेडिंग ने लईने ईडी द्वारा कार्यवाही करवामां आवी रही छे। ईडीना अमदावादमां सर्च दरमियान अनेक दस्तावेज मळ्या छे। गैरकायदे फॉरेक्स ट्रेडिंग केसनी कार्यवाही दरमियान कुल 242 करोड़नी संपत्ति जप्त कराई छे। टीपी ग्लोबल एफएक्स द्वारा चालता गैरकायदे फॉरेक्स ट्रेडिंग ने लईने ईडी द्वारा तपास कराई रही छे। आ केसमां अमदावादनी ऑफिसोमां पण ईडीए सर्च कर्युं हतुं। संवाददाता जयेश जोड़ाया छे फोन लाइन पर। जयेश, जणावशो के अमदावादमां गैरकायदे फॉरेक्स ट्रेडिंग ने लईने ईडी द्वारा कार्यवाही करवामां आवी छे, शुं वधु अपडेट? જે હિરલ ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગને લઈને ઈડી વિવિધ રાજ્યોમાં છે તે કાર્યવાહી કરી રહી છે। એ દરમિયાન અમદાવાદમાં થોડા સમય પહેલા ઈડી દ્વારા એક ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યારે વિગતો સામે આવી રહી છે કે જે ટીપી ગ્લોબલ ફોરેન એક્સચેન્જ છે તેમના દ્વારા ગેરકાયદેસર રીતે ફોરેક્સ ટ્રેડિંગ છે તે કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને સર્ચ દરમિયાન ઈડીને દસ્તાવેજ સહિત 1.36 કરોડની રોકડ રકમ છે તે મળી આવી હતી। સાથે 71 લાખ રૂપિયાનું સોનું અને 2 લક્ઝરિયસ કાર છે તે જપ્ત કરવામાં આવી હતી, જેમાં મર્સિડીઝ કારનો પણ એક સમાવેશ થાય છે। તો બેંકમાં રહેલા 14 લાખથી વધુની રકમ છે તે ફ્રીઝ કરવામાં આવી છે। સાથે સાથે અત્યાર સુધીની જે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કુલ 242 કરોડની સંપત્તિ ફોરેક્સ ટ્રેડિંગને લઈને જપ્ત કરવામાં આવી છે અને હજુ પણ ઈડીની આ તપાસ છે, આગામી દિવસોમાં પણ વધુ વિગત સામે આવે તે પ્રકારનું અત્યારે હાલ લાગી રહ્યું છે। જી જયેશ, આભાર।